વિદ્યાર્થી મિત્રો, હું છું આરિફ શેખ અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે ધોરણ 10 ગણિતમાં પાઠ નંબર 2 બહુપદીઓમાંથી સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1ના જે 6 દાખલા જે છે એમાંથી આપણે પ્રથમ 3 દાખલાઓની સમજૂતી આપણે મેળવીશું. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો, અહીંયા દાખલો નંબર 1 છે એક્સનો વર્ગ માઇનસ 2x - 8. મિત્રો, આ જે છે એનું આપણે શૂન્ય શોધવાનું છે. એ શૂન્ય શોધવું હોય તો શું કરીશું આપણે, આ જે બહુપદી જે છે એને આપણે બરાબર 0 કહી દઈશું આપણે. ત્યારબાદ આ જે બહુપદી જે છે એને આપણે અવયવ મેળવીશું. મિત્રો, અહીંયા 8 છે તો આપણે 8ના એવા 2 ભાગ પાડીશું કે જેની બાદબાકી અહીંયા માઇનસ છે. મિત્રો, એટલા માટે બાદબાકી કરીને મધ્યમ પદ જે છે 2 જે છે આપણે લાવવાનું છે. મિત્રો, આપણે જાણીએ છીએ 8ના 2 ભાગ એવા પડશે કે ભાઈ 4 × 2 = 8 અને 4માંથી 2 જાય તો 2. અહીંયા માઇનસ 2 છે એટલા માટે મોટીને આપણે માઇનસ 2 કહીશું, નાનીને આપણે પ્લસ 2 કહીશું. તો આ જે મધ્યમ પદ જે છે માઇનસ 2x એની જગ્યાએ આપણે લખીશું માઇનસ 4x + 2x. તો માટે આપણને આવું મળશે એક્સનો વર્ગ માઇનસ 4x + 2x - 8 = 0. તો આ રીતે આપણે મધ્યમ પદના 2 ભાગ પાડી દીધા. મિત્રો, હવે આપણે આ 2 પદ અને આ 2 પદમાંથી આપણે સામાન્ય એટલે કોમન આપણે કાઢવાના છે. મિત્રો, અહીંયા એક્સનો વર્ગ છે એટલા માટે આપણે 2 વખત લખી શકીએ x × x. અહીંયા 4x છે એટલે 4x જ કહીશું. અહીંયા 2x છે એટલે 2x અને આ 8 છે એટલે આપણે 4 × 8 આપણે કહી શકીશું. મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે કોમન કાઢવાના છે સામાન્ય. અહીંયા એક્સ છે, અહીંયા પણ એક્સ છે એટલે એક્સ આપણે કોમન નીકળશે. શું વધશે? x - 4 + અહીંયા 2 છે, અહીંયા 2 છે. મિત્રો, બંનેમાં એક્સ નથી એટલા માટે એક્સ કોમન નીકળશે નહીં, પરંતુ બંનેમાં 2 છે એટલા માટે આપણે 2 કોમન કાઢીશું તો બીજા કૌંસમાં વધશે x - 4 = 0. હવે અહીંયા x - 4 છે, અહીંયા x - 4 છે તો એને આપણે કોમન કાઢી લઈશું એટલે કે આગળ કૌંસમાં લખીએ જે વધ્યું x + 2 એને આપણે બીજા કૌંસમાં લખીએ x + 2 = 0. તો આ રીતે આપણે આજે બહુપદી જે છે એને આપણે અવયવ મેળવ્યા. હવે આ જે બહુપદી જે છે અવયવ મેળવીએ આપણે બંને કૌંસને અલગ અલગ 0 કહી દઈએ, x - 4 = 0 અથવા x + 2 = 0. હવે આના ઉપરથી આપણે એક્સની કિંમત શોધી કાઢીશું તો માઇનસ 4 આ બાજુ આવે તો +4 થઈ જાય એટલે x = 4, અથવા આ +2 આ બાજુ આવે સાઈડ ચેન્જ થાય તો નિશાની બદલાશે એટલે પ્લસનું માઇનસ થશે એટલે x - 2. આ રીતે આપણને આજે બહુપદી જે છે એના આપણને 2 શૂન્યો મળશે, એક મળશે 4 અને બીજું મળશે -2. હવે આપણે શું કરવાનું છે, આ જે શૂન્યો મળ્યા એનો આપણે સરવાળો કરવાનો છે, બરાબર છે? અને એના પહેલાં આ જે બહુપદી જે છે એના જે સહગુણકો જે છે એને આપણે કિંમત લખીએ તો એક્સનો વર્ગ માઇનસ 2x - 8 = 0 ને આપણે ax² + bx + c = 0 સાથે આપણે મિત્રો સરખાવીશું. તો આ રીતે આપણે એને સરખાવીશું તો આપણને અહીંયા તમે જોઈ શકો છો x² - x² છે, અહીંયા આગળ કશું નથી, તો આગળ 1 હોય એટલે એની કિંમત આપણને મળશે 1. અહીંયા એક્સ છે, બીની કિંમત આપણને મળશે -2 અને સીની કિંમત આપણને મળશે -8. ત્યારબાદ હવે શું કરીશું આપણે, આ જે શૂન્યો જે છે એ આપણે શૂન્યોનો આપણે સરવાળો કરીએ અને એના જે સહગુણકો જે છે આ એ બી અને સી સાથે એનો સંબંધ આપણે ચકાસીશું. અહીંયા લખીશું આપણે શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો કરીએ આપણે મિત્રો તો અહીંયા શૂન્ય છે, 1 છે 4 અને બીજું છે -2. આપણે જાણીએ છીએ કે 4માંથી આ +−−, થશે અને 4માંથી 2 જાય તો 2 આપણને મળશે. હવે શું કરીશું મિત્રો, આપણે એક જગ્યા થોડીક છોડી દઈશું અને નીચે આપણે સ્ટેપમાં લખીશું. આપણે જાણીએ છીએ કે ભાઈ શૂન્યનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે એનું -b/a. હવે આ જે -b/a લખ્યું એના આધારે આપણે ઉપર જે જગ્યા છોડી છે એમાં આપણે લખી દઈશું તો -ના -. અહીંયા તમે જોઈ શકો છો બીની કિંમત માઇનસ છે એટલા માટે અહીંયા આપણે લખીશું -2 અને એની કિંમત 1 છે એટલા માટે અહીંયા લખીશું 1. તો આ -, +, થઈ ગયા 2 અને 2 ના છેદમાં 1 એટલે કે 2.
તો આ રીતે આપણે આજે શૂન્યનો સરવાળો કર્યો અને એના જે સહગુણક જે છે એની સાથે સંબંધ આપણે ચકાસ્યો. ત્યારબાદ આગળ શૂન્યનો ગુણાકાર કરીશું આપણે. તો શૂન્યનો ગુણાકાર, તો આ બે શૂન્ય જે છે એક છે ચાર અને બીજું મળ્યું આપણને માઇનસ બે. અહીંયા લખી દઉં માઇનસ બે, ચાર અને માઇનસ બેનો કરીશું ગુણાકાર. તો ચાર દૂની આઠ, પરંતુ માઇનસ આઠ આપણને મળશે. અને આપણે જાણીએ છીએ કે શૂન્યનો તમારે ગુણાકાર કરવો હોય તો એનું સૂત્ર છે એનું સી ભાગ્યા એ, સી ભાગ્યા એ. તો આના આધારે આપણે વચ્ચેનું સ્ટેપ લખી દઈએ. ગાડી સીની કિંમત છે ગાડી માઇનસ આઠ, એટલે માઇનસ આઠ, અને એની કિંમત છે અહીંયા એક, એની કિંમત છે એક. તો આ રીતે આપણે દાખલો નંબર એકને ગણ્યો. હવે આપણે દાખલો નંબર બીજો ગણીશું. અહીંયા બીજી બહુપદી આપણને આપી છે અને એના આપણે શૂન્ય શોધવાના છે, એટલે આપણે શું કહીશું, આ જે બહુપદી જે છે એને આપણે બરાબર ઝીરો કહી દઈએ. હવે આપણે આના અવયવ પાડવાના છે. મિત્રો અહીંયા ચાર છે અને અહીંયા એક છે, એટલે ચાર ગુણ્યા એક એટલે કે ચાર થશે. હવે ચારના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો અહીંયા પ્લસ છે, એટલા માટે આપણે સરવાળો કરીશું અને જવાબ લાવવાનો છે મધ્યમ પદ, એટલે કે ચાર. તો આપણે જાણીએ છીએ બે દૂની ચાર અને બે ને બે ચાર, અહીંયા માઇનસ ચાર છે એટલા માટે માઇનસ બે અને માઇનસ બે બંનેને માઇનસ આપીશું એટલે માઇનસ ચાર થઈ જશે. એટલે આ માઇનસ ચાર એસ જે છે એની જગ્યાએ આપણે લખીશું માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ, એટલે આપણને મળશે માઇનસ ચાર એસનો વર્ગ માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે આ બે પદ અને આ બે પદમાંથી આપણે કોમન કાઢવાનું છે. અહીંયા મિત્રો ચાર છે એટલે લખી શકીએ આપણે બે ગુણ્યા બે, અને એસનો વર્ગ છે એટલે આપણે લખી શકીએ એસ ગુણ્યા એસ, અને આ ટુ એસ છે એટલે ટુ એસ કહેવાય, અહીંયા ટુ એસ છે એટલે ટુ એસ કહીશું, અહીંયા એક છે એટલે આપણે એક કહીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટુ છે, અહીંયા પણ ટુ છે, એસ અને એસ એટલે ટુ એસ આપણે કોમન કાઢીશું તો શું મળશે આપણને ટુ એસ માઇનસ વન. અહીંયા કશું ના વધે પણ અહીંયા એક તો હોય. અહીંયા તમે જોઈ શકો બંનેમાં એસ નથી, બંનેમાં બે નથી, તો બંનેમાં એક તો હોય. કઈ રીતે? તો આ બે છે એટલે બે એકા બે આપણે કહી શકીશું, એટલે અહીંયા એક જે છે કોમન નીકળશે એટલે માઇનસ એક. તો શું શું થશે? ટુ એસ માઇનસ એક બરાબર ઝીરો. અહીંયા માઇનસ તમે કોમન કાઢ્યા એટલે આપણે નિશાની બદલી જશે, પ્લસના માઇનસ થશે. અહીંયા ટુ એસ માઇનસ વન છે, અહીંયા ટુ એસ માઇનસ વન છે, એને આપણે આગળ કૌંસમાં લખીએ ટુ એસ માઇનસ વન. શું વધ્યું? તો ટુ એસ માઇનસ વન જે વધ્યા એને આપણે બીજા કૌંસમાં લખીશું ટુ એસ માઇનસ વન. હવે આને આપણે શૂન્ય શોધવાના છે, એટલે બંને કૌંસને આપણે અલગ અલગ ઝીરો આપી દઈએ. ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો અથવા ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો. આપણે એસની કિંમત શોધી કાઢીશું જે એના શૂન્યો થશે. માઇનસ વન આ બાજુ આવે તો પ્લસ વન થઈ જશે એટલે ટુ એસ બરાબર વન, અને આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે એસ બરાબર એક ભાગ્યા બે. તો આ રીતે આપણને એનું પહેલું શૂન્ય મળ્યું. એવી જ રીતે આ માઇનસ વન આ બાજુ આવશે તો માઇનસના પ્લસ થઈ જશે અને બે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે કે માઇનસ એક ભાગ્યા બે. તો આ રીતે આપણને એસની કિંમત મળશે એક ભાગ્યા બે અને એક ભાગ્યા બે. તો આપણને આ રીતે એના બે શૂન્યો મળ્યા. હવે એના સહગુણકો લખીશું આપણે. તો ચાર એસનો વર્ગ માઇનસ ચાર એસ વત્તા એક ને આપણે સરખાવવાનું છે કોની સાથે? એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સાથે આપણે સરખાવીશું. આની સાથે આપણે સરખાઈએ. મિત્રો અહીંયા બહુપદી જે છે એસવાળી બહુપદી છે એટલે આપણે અહીંયા એ એસનો વર્ગ અને અહીંયા બી એસ આપણે લખીશું. તો એની કિંમત થશે અહીંયા ચાર, બીની કિંમત થશે માઇનસ ચાર, અને સીની કિંમત થશે અહીંયા એક. હવે આ જે બહુપદી મળી એના ઉપરથી આપણે એના શૂન્યનો સરવાળો અને એનો ગુણાકાર કરવાનો છે. લખીએ આપણે ગાડી શૂન્યનો સરવાળો. તો આ જે બે શૂન્યો મળ્યા એનો આપણે સરવાળો કરી દઈએ, એક ભાગ્યા બે વત્તા એક ભાગ્યા બે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છેદમાં છેદ સમાન છે એટલા માટે આ કૌંસનો આપણે સરવાળો કરીશું. તો એક વત્તા એક છેદમાં બે, એક વત્તા એક થશે બે, અને છેદમાં બે, બે ભાગ્યા બે એટલે કે એક. તો આ જે શૂન્યનો સરવાળો આપણને મળ્યો એક મળ્યો આપણને. હવે આપણે શું કરીશું, એક સ્ટેપ આપણે છોડી દઈશું અને નીચે લખીશું. આપણે જાણીએ છીએ કે શૂન્યનો સરવાળો એટલે શું? તો માઇનસ બી ભાગ્યા એ. તો આના આધારે આપણે ઉપરનું સ્ટેપ આપણે લખવાનું છે. માઇનસના માઇનસ અહીંયા તમે જોઈ શકો છો બીની કિંમત છે માઇનસ ચાર છે, અહીંયા મૂકી દઈએ આપણે માઇનસ ચાર, અને એની કિંમત પણ ચાર છે ત્યાં મૂકી દઈએ આપણે છેદમાં ચાર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને ચાર ભાગ્યા ચાર એટલે કે એક. તો આ રીતે આપણને શૂન્યનો સરવાળોનો આપણે એના સહગુણક સાથેનો સંબંધ ચકાસ્યો કહેવાય. ત્યારબાદ હવે શૂન્યનો ગુણાકાર કરીશું આપણે.
તો શૂન્યનો ગુણાકાર બરાબર જોઈએ એક ભાગ્યા બે, બીજું શૂન્ય છે એક ભાગ્યા બે, તો એનો કરીશું ગુણાકાર તો શું મળશે આપણને, એક એકા એક અને બે દૂની ચાર એટલે એક ભાગ્યા ચાર આપણને મળશે. હવે આપણે એનો જે સહગુણક સાથેનો સંબંધ આપણે ચકાસીશું, તો શું કરીશું આપણે એક સ્ટેપ આપણે છોડી દઈશું, આપણે જાણીએ છીએ એનું સૂત્ર છે સી ભાગ્યા એ, તો આના આધારે આપણે લખી નાખીએ સીની કિંમત છે એક, સીની કિંમત છે એક અને ભાગાકારમાં એ એની કિંમત છે ચાર, તો અહીંયા તમે જોઈ શકો છો એક ભાગ્યા ચાર આપણને મળે છે. તો આ રીતે આપણે ડાકુ નંબર બેને પણ ગણ્યો. હવે આપણે ડાકુ નંબર ત્રીજો ગણીશું, છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ છે બહુપદી, એને આપણે શૂન્ય શોધવાના છે એટલે એને આપણે બરાબર ઝીરો કહી દઈશું. અહીંયા બહુપદી જે છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, એટલે સૌથી પહેલાં આપણે લખીશું એક્સના વર્ગવાળું પદ એટલે કે છ એક્સનો વર્ગ, ફરી એક્સવાળું પદ એટલે કે માઇનસ સાત એક્સ, અને છેલ્લે લખીશું આપણે અચળ પદ એટલે કે માઇનસ ત્રણ બરાબર ઝીરો. હવે આપણે આવો પાડીશું, અહીંયા છ છે અહીંયા માઇનસ ત્રણ છે, એટલે છ તરી અઢાર થશે, અઢારના એવા ભાગ બે ભાગ પાડવાના કે જેની બાદબાકી સાત થાય, તો આપણે જાણીએ છીએ નવ દૂની અઢાર, નવમાંથી બે જાય તો સાત, અહીંયા માઇનસ સાત છે એટલે મોટીને માઇનસ કહીશું નાનીને આપણે પ્લસ કહીશું, તો નવમાંથી બે જાય તો સાત અને નવ મોટા છે માઇનસ એટલા માટે માઇનસ સાત, એટલે આપણે મધ્યમ પદ મળશે માઇનસ નવ એક્સ વત્તા બે એક્સ. તો આપણે લખીશું છ એક્સનો વર્ગ માઇનસ નવ એક્સ વત્તા બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો. તો આ રીતે આપણને મધ્યમ પદના બે ભાગ આપણને મળશે. હવે આ પહેલાં બે પદ અને છેલ્લા બે પદમાંથી આપણે કોમન કાઢીશું. મિત્રો અહીંયા છ છે એટલે શું લખીશું આપણે, ત્રણ દૂની છ, અહીંયા નવ છે એટલે ત્રણ તરી નવ એના ભાગ પડશે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ત્રણ છે અહીંયા પણ ત્રણ છે એટલે ત્રણ કોમન નીકળશે, અહીંયા એક્સનો વર્ગ છે એટલે બે વખત એક્સ કહેવાય, અહીંયા એક વખત એક્સ છે એક વખત કોમન નીકળશે તો શું વધશે બે અને એક્સ, માઇનસ એક વખત ત્રણ નીકળી ગયા એક્સ નીકળી ગયા કોમન તો શું વધશે ત્રણ. હવે આ બે પદોમાં તમે જોઈ શકો છો બંનેમાં બે નથી, બંનેમાં ત્રણ નથી અને બંનેમાં એક્સ નથી, તો બંનેમાં એક તો છે, બે એકા બે અને ત્રણ એકા ત્રણ, એટલે આપણે એક કોમન કાઢીશું આપણે તો શું વધશે બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો. અહીંયા બે એક્સ માઇનસ ત્રણ છે અહીંયા બે એક્સ માઇનસ ત્રણ છે, તો એને આપણે કોમન કાઢી લઈએ, આગળ કૌંસમાં લખીએ તો શું વધશે બીજા કૌંસમાં ત્રણ એક્સ વત્તા એક, તો અહીંયા વધશે આપણને ત્રણ એક્સ વત્તા એક બરાબર ઝીરો. આ રીતે આપણને એના બે અવયવ મળશે. હવે આપણે શૂન્ય શોધવા માટે શું કરીશું, બંને કૌંસને અલગ અલગ ઝીરો આપી દઈએ, બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો અને ત્રણ એક્સ વત્તા એક બરાબર ઝીરો. આના ઉપરથી આપણે એક્સની કિંમત શોધીશું, માઇનસ ત્રણ આ બાજુ આવે તો પ્લસ ત્રણ થઈ જશે અને બે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે ત્રણ ભાગ્યા બે, તો આ રીતે આપણને એનું એક શૂન્ય આપણને મળશે. તેવી જ રીતે પ્લસ વન આ બાજુ આવે તો માઇનસ વન થઈ જશે અને ત્રણ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો માઇનસ એક ભાગ્યા ત્રણ, આ રીતે આપણને બીજું એનું શૂન્ય મળશે. હવે આ જે બહુપદી આપણને આપી છે છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ ને આપણે સરખાઈશું, એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સાથે આપણે એને સરખાઈશું તો આપણને એ બી અને સીની કિંમત આપણને મળશે. તો એની કિંમત થશે છ, બીની કિંમત થશે માઇનસ સાત અને સીની કિંમત આપણને મળશે માઇનસ ત્રણ. તો આ રીતે આપણને એના સહગુણકો આપણને મળ્યા. હવે આપણે આ જે સહગુણકો જે છે એનો આપણે સરવાળો કરીશું, સોરી શૂન્યનો, તો લખીએ આપણે ગાડી શૂન્યનો સરવાળો. તો જુઓ એક શૂન્ય છે ત્રણ ભાગ્યા બે પ્લસ બીજું શૂન્ય છે માઇનસ એક ભાગ્યા ત્રણ, શું કરીશું આપણે એનો ચોકડી કરીશું ગુણાકાર, તો ત્રણ તરી નવ, બે એકા બે પ્લસ માઇનસ માઇનસ બે અને છેદમાં બે તરી છ, નવમાંથી બે જાય તો સાત અને છેદમાં છ એટલે કે સાત ભાગ્યા છ આપણને મળશે. હવે એનો જે સહગુણક જે છે એની સાથે સંબંધ ચકાસવાનો છે, એટલા માટે આપણે એક સ્ટેપ છોડી દઈશું, આપણે જાણીએ છીએ એનું સૂત્ર માઇનસ બી ભાગ્યા એ, તો આના આધારે આપણે ઉપરનો સ્ટેપ લખી દઈએ, આ માઇનસના માઇનસ અને બીની કિંમત જુઓ મિત્રો અહીં ગાડી માઇનસ સાત છે, અહીંયા લખી દઈએ માઇનસ સાત અને એની કિંમત આપણે જોડે છે છ એટલે કે છ. હવે જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા સાત ભાગ્યા છ એટલે કે સાત ભાગ્યા છ, તો આ રીતે આપણે એનો સંબંધ ચકાસ્યો કહેવાય. હવે આ જે શૂન્યો જે છે એનો આપણે ગુણાકાર કરીશું, એટલે શૂન્યોનો ગુણાકાર, એક શૂન્ય છે ત્રણ ભાગ્યા બે
અને ગુણાકારમાં માઇનસ એક ભાગ્યા ત્રણ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અંશમાં ત્રણ છે અને છેદમાં ત્રણ છે એટલા માટે કેન્સલ થશે. શું મળશે આપણને? અંશની અંદર મળશે માઇનસ એક ભાગ્યા બે આપણને મળશે. હવે એક સ્ટેપ થોડી દઈશું આપણે અને એના જે સહગુણકો જે છે એનો ગુણાકારનો સૂત્ર આપણે જાણીએ છીએ સી ભાગ્યા એ. તો સીની કિંમત જોઈએ માઇનસ ત્રણ છે, અહીંયા લખી દઈએ માઇનસ ત્રણ, અને એની કિંમત આપણે જાણીએ છીએ છ, અહીંયા મૂકી દઈએ છ. તો ત્રણ દૂની છ. તો આ રીતે આપણે એનો સંબંધ ચકાસ